મિત્રો આજે આપણે સાંસ્કૃતિક ભૂગોળ ઉત્તર ભારતનું લોકજીવન વિશે માહિતી મેળવીએ ઉત્તર ભારતમાં પંજાબ હરિયાણા જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉપરાંત ઉત્તરાખંડ અને દિલ્હી વગેરેનો સમાવેશ થાય છે પંજાબ અને હરિયાણાના લોકો કે જે ખોરાક ઘઉંમાંથી બનાવેલી તંદૂરી રોટલી પરોઠા પનીર અને મિશ્રિત જેવા શાક ઉપરાંત લસ્સીનો ઉપયોગ કરે છે આ ઉપરાંત જમ્મુ કાશ્મીરના લોકો ખોરાકમાં ભાત માંસ મચ્છીનો ઉપયોગ કરે છે પહેરવેશની વાત કરીએ તો પંજાબ અને હરિયાણાના લોકો પુરુષો જબ્બો ખુલતી સલવાર માથે પંજાબી પાઘડી પહેરે છે જ્યારે સ્ત્રીઓ પંજાબી ડ્રેસ પહેરે છે અને જબ્બા ઉપર ભરત ભરેલી કોટી પહેરે છે કાશ્મીરના લોકો તેમજ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના લોકો કાશ્મીરી ડ્રેસ પહેરે છે તેમજ પુરુષો માથે ગઢવાલ ટોપી અને સ્ત્રીઓ માથે રૂમાલ બાંધે છે ઉત્તર પ્રદેશના લોકો મુખ્યત્વે ધોતી પહેરણ તરીકે અને માથે ગમછો બાંધે છે જ્યારે સ્ત્રીઓ કે જે સાડી કબજો અને ચણિયો પહેરે છે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના લોકોનો મુખ્ય ખોરાક ભાત કઠોળ અને માંસ ખોરાકમાં લે છે ઉત્તર પ્રદેશના લોકો કે જેનો મુખ્ય ખોરાક રોટલી દાળ ભાત અને શાક છે રહેઠાણની વાત કરવામાં આવે તો પંજાબ અને હરિયાણાના લોકો ઈંટ અને સિમેન્ટમાંથી બનાવેલા ધાબાવાળા મકાનમાં રહે છે જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના લોકો લાકડામાંથી બનાવેલા બે વાળ બે માળવાળા મકાનમાં રહે છે અને નીચે પશુઓને બાંધે છે આ પ્રદેશના મકાનના છાપરા ઢાળવાળા ઉપરાંત છાપરાના નળિયા તરીકે લીસા પથ્થરોના બનેલા નળિયાનો ઉપયોગ થાય છે કે જેથી મકાનો પર શિયાળામાં બરફ પડે તો બરફ સહેલાઈથી સરકી શકે છે અહીં પંજાબના લોકો ભાષાની અંદર પંજાબી ભાષાની અંદર હરિયાણાના લોકો હરિયાણવી ઉત્તર પ્રદેશના લોકો હિન્દી તથા ઉર્દુ જમ્મુ કાશ્મીરના લોકો કાશ્મીરી અને ઉર્દુ તેમજ ડોંગરી હિમાચલ પ્રદેશના લોકો પહાડી અને ઉત્તરાખંડના લોકો હિન્દી ગઢવાલી અને કુમાઉ બોલીનો ઉપયોગ કરે છે તહેવાર અને ઉત્સવોની વાત કરવામાં આવે તો પંજાબનો મુખ્ય તહેવાર વૈશાખી આ ઉપરાંત ભાંગડા એ એમનું પ્રિય નૃત્ય છે ઉત્તર પ્રદેશનો મુખ્ય તહેવાર હોળી કથક એ એનું લોકપ્રિય નૃત્ય છે ઉત્તર ભારતમાં શિવરાત્રી રામનવમી જન્માષ્ટમી દશેરા ઈદ મોહરમ નાતાલ વગેરે જેવા મુખ્ય તહેવાર ઉજવાય છે પંજાબની શહીદીનો મેળો ઉપરાંત ઉત્તર પ્રદેશના અલ્હાબાદમાં મેળો અને હિમાચલ પ્રદેશના કુલ્લુમાં દશેરાનો મેળો ભરાય છે પ્રસ્તુત ચિત્રની અંદર તમે પંજાબનો મુખ્ય તહેવાર વૈશાખી અને ભાંગડા નૃત્ય કે તેની વિશે જોઈ શકો છો કે જેમાં ખેડૂતો અને જે ત્યાંના લોકો છે કે જેનો મુખ્ય તહેવાર અને લોક નૃત્ય તરીકે જાણીતું છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે દક્ષિણ ભારતના લોકજીવન વિશે માહિતી મેળવીએ દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ ગોવા તથા કેન્દ્ર શાસિત પ્રદેશ પોંડેચેરીનો સમાવેશ થાય છે દક્ષિણ ભારતના ભૌગોલિક દૃષ્ટિએ કે જેમાં લક્ષદ્વીપ કે જે ભારતના બધા જ રાજ્યોને કે જેમાં દક્ષિણ ભારતના બધા રાજ્યો કે દરિયા કિનારો ધરાવે છે ખોરાકની અંદર દક્ષિણ ભારતના રાજ્યોમાં મુખ્યત્વે ભાત માછલી કઠોળ તેમજ ચોખામાંથી બનાવેલી વાનગીઓ જેવી કે ઈડલી ઢોસા મેંદુવડા અને કોપરાની ચટણીનો ઉપયોગ કરે છે રસમે નામે ઓળખાતી દાળ કે જે એની મુખ્ય પ્રખ્યાત વાનગી ખોરાકમાં ઉપયોગ કરે છે દક્ષિણ ભારતના લોકોનો પહેરવેશ કે જેમાં પુરુષો લુંગી પહેરે અને ખંભે ખેસ માથે પાકડી પહેરે છે જ્યારે સ્ત્રીઓ દક્ષિણી સાડી ચણિયો કબજો અને માથામાં ફૂલોની વેણી નાખે છે રહેઠાણની વાત કરવામાં આવે રહેઠાણની વાત કરવામાં આવે તો દક્ષિણ ભારતના લોકો કે જે શહેરોમાં ઈંટ અને સિમેન્ટના મકાનમાં રહે છે દરિયા કિનારે વસતા લોકોના ઝૂંપડા નારિયેળીના પાનનો ઉપયોગ કરીને વિશેષ પ્રમાણમાં થાય છે ઘરના આંગણામાં દરરોજ રંગોળી કરવામાં આવે છે ભાષાની વાત કરીએ તો આંધ્રપ્રદેશમાં તેલંગાણામાં તેલંગુ ઉપરાંત કર્ણાટકમાં કન્નડ તમિલનાડુમાં તમિલ અને કેરળમાં મલાયમ ભાષા બોલાય તહેવારો અને ઉત્સવની વાત કરીએ તો આંધ્રપ્રદેશમાં શિવરાત્રી ઉત્તરાયણ વૈશાખીનો ઉત્સવ ઉજવાય છે ત્યાંનું કુચીપુડી નૃત્ય જાણીતું છે કર્ણાટકમાં દશેરા ઈદ અને નવરાત્રિના તહેવારો ઉજવાય છે જ્યારે કેરળમાં ઓણમ નાતાલ ઈદ અને શિવરાત્રિ જેવા તહેવારો ઉજવાય છે ત્યાંનું કથકલી નૃત્ય જાણીતું છે અને તમિલનાડુના મુખ્ય તહેવારોમાં પોંગલ કે જ્યાંનું ભરતનાટ્યમ ખૂબ જ પ્રખ્યાત છે